परम गुरु सहजात्म स्वरूप 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 परम गुरु राजचंद्र वचनामृत पत्रांक 229 ना आधारे साधनाना मार्गमा सातत्य अने धीरजनी अगत्य कृपाळुदेव समझावे। साधनाना मार्गमा सातत्य हो कंटिन्यूटी, साधना शुड नॉट बी इंटरप्टेड, इट शुड नॉट बी इंटरमिटेंट, इट शुड बी अ कंटिन्यूस प्रोसेस, देयर शुड नॉट बी लार्ज गैप्स इन इट। अने जो गैप्स राखिए तो आपनो पाछो उत्साह, आपनी शक्ति, आपनी पात्रता ओछी थई जाय अने तो वळी पाछा आपणे नीचे पड़ी जाइए। माटे श्री गुरु आपने कहे छे के कोई पण कार्य करिए एनी प्रथम भूमिका हमेशा विकट हो। दृष्टांत आपे छे कि भाई आपणे कोई नर्मदा के तापी के एवी कोई नदी में गया अथवा अहीं तमे कोई सरोवर में बोटिंग माटे जाओ त्यारे पहला जारे बधा बोट में बेसो, मिकेनिकल बोट नी वात चाले छे, आ पेली ऑटो बोट नी वात नथी चालती, तो शुरुआत में जारे बधा बेसो પછી જયારે અંદર માં લઈ જવું હોય એ લોકોને નદી ની અંદર લઈ જવી હોય બોટ, ત્યારે શરૂઆતમાં 6 જણને હલેસા મારવા પડે, એમ કરીને હલેસા મારે ત્યારે કિનારે થી મધ્ય પ્રવાહ ની અંદર એટલે નદી ની અંદર બોટ જાય, પણ એકવાર વચ્ચે જાય પછી તો બધા એક જ આખા પાંચે પાંચ રિટાયર થઈ જાય, જસ્ટ ડાયરેક્શન જ આપે, કારણ કે પ્રવાહ ચાલુ છે એટલે બોટ ઓટોમેટિકલી ફ્લોઝ વિથ ધી ફ્લો ઓફ ધી વોટર ઓફ ધ રિવર, કાંઈ પણ તકલીફ પડે, પણ પહેલા જ્યાં લાંગરી હતી એને બોટને લાંગરી હતી ત્યાંથી એને મધ્ય પ્રવાહમાં લઈ જવા માટે ઘણા પરિશ્રમની જરૂર પડે, એકદમ નો જાય એમ। આપણે અત્યારે આપણે લાંઘરેલું છે આપણું વાણ અને મોક્ષ માર્ગમાં લઈ જવું છે એટલે અત્યારે આપણને બહુ પરસેવો થાય છે, કંટાળો પણ આવે, થાક પણ લાગે, અને ઘણીવાર જે કઈ નથી કરવું જવા દો ને, આ ભગવાનને ભગવાન આપણે શું જરૂર છે ભગવાન એમ થઈ જાય, તે વખતે આપણી કસોટી એક રૂપાળ દેવ વચના મતમાં લીધું છે। કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે તો અનાદિથી અનભ્યસ્ત એવા મુમુક્ષુપણાની પ્રથમ ભૂમિકા વિકટ હોય તેમાં શું આશ્ચર્ય। આ વાત દ્રષ્ટાંત દ્વારા રામકૃષ્ણ પરમહંસે પણ લીધી છે, વન હેઝ ટુ લેબર એ લિટલ મોર વાઇલ એટ ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ સાધના।
शुरुआत में हमेशा काम वधारे करवू पड़े तमारी दुनिया नो पण अनुभव दुकान नवी नवी खोलो त्यारे मेहनत वधारे करवी पड़े डॉक्टर नी प्रेक्टिस नवी नवी चालू करो त्यारे हाँ बधा कॉन्टेक्ट राखवा पड़े पैसा नहीं मांगवाना कोई ना जेटला आपे एटला खरा सिंसियरली जवानो बे वागे रात ना बोलावे तो भी जवानो because you want to establish your clientage on permanent basis and so you will have to work initially very hard but once you establish your practice then the difficulties are not so great hota chalta hamara chal raha to ye baat nahi aapne gai kal samjhavta hata તેમ અસત વાસના વાળા ચિત્તને વિશે પણ સત સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી ક્વચિત અંશે થાય છે ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે પર્યુષણના આઠ દિવસ આપણે બરાબર આમ સાધના કરીએ અને પર્યુષણ પછી टायर बड़ी हवा निकली जाए जब बड़ी एम सत्संग हो तारे भाव सारा रहे अने सत्संग जाए इले वही पाछो ठप थे जाए आओ बने आओ अपना बदानो अनुभव इतने शुं करवो तो कहते के थोड़ो थोड़ो अभ्यास सत्संग ना अभाव मा पण चालू રાખવો અને થોડું નુકસાન સહન કરીને વચ્ચે પાછો થોડો સત્સંગ કરી આવો થોડો સત્સંગ વચ્ચે વચ્ચે કરી આવો દુનિયાનો ફાયદો જુએ તો મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકે નહીં જે પૈસાની જ ગણતરી કરે એને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય નહીં દરેક બાબતમાં કે સાહેબ હું દુકાન હું સત્સંગમાં જઉં તો બે કલાક દુકાન બંધ રાખવી પડે તો મારા દસ ઘરાક જાય હા મારે નો પોહાય નો પોહાય તો તને આત્મા બાતમાં કઈ મળે દ્રષ્ટાંત આવે છે સદાસુખદાસજી અને બદારતીદાસજી એ લોકો પોતાની એ જમાનાની વાત છે કે દુકાન ખોલે અને 10 પાઘડી વેચાય એટલે દુકાન બંધ કરી દે એક પાઘડીમાં એક પૈસો મળે 10 પૈસા મળે એટલે 11 12 1 વાગે સુધીમાં પછી બંધ કરીને આખો દિવસ સસ એ જવાનું એવો છ પૈસાના કંઈક પાંચ મણ ઘઉં આવતા એટલે એક એક પૈસાના એક મણ ઘઉં અકબરના નહીં પણ ત્યાર પછી એટલે લગભગ એમ સમજો કે શાહજહાં પછીની વાત છે એપ્રોક્સિમેટલી 250 યર્સ બેક 1700 થોડો વધારે ટાઈમ લીધો હા 1900 ને સમથિંગ એટલે 290 વર્ષ થવા આવ્યા સવારે દુકાન ઉગાડે અને 10 પાઘડી વેચાય એક પાઘડીએ એક પૈસો મળે એટલે 10 પૈસાની કમાણી થઈ ગઈ અધધધધ ચાર ચાર પૈસામાં ઘર ચાલી જાય પાંચ પૈસામાં પાંચ પૈસા બચે કે આખો દિવસ વેપાર કરતો સાહેબ આપણે તો મારા જેવો તો 60-70 પૈસા કમાઈ જાય નથી જોઈતા એટલા બધા જોઈતા પાંચ વસ્તુ પ્રત્યે જેને વધારે મોહ હોય તેને પરમાત્માના માર્ગે ચાલી શકાય નહીં એ પાંચ કની દેવાળિયા કંપની કીધી છે કીર્તિ કાંચન કાયા કામિની અને કુટુંબ કીર્તિ કાંચન કાયા કામિની અને કુટુંબ એ બધું હોય બરાબર પણ એના પ્રત્યે મોહ હોય આ બધું મારું આ નામ નામ આ જોઈએ આ આમ જોઈએ આ આમ જોઈએ મારી જામશે ને હોવું અને ચોંટવું એ બે જુદા છે હોવું એ
એક ઉદય છે અને ચોટવું એ વર્તમાન અપરાધ છે. હોવું એ ઉદય છે અને ચોટવું એ અપરાધ છે. અપરાધ કરે તો તમારી દુનિયામાં પણ કોઈ મર્ડર કરે તો પકડાય તો, પણ તમારે તો વળી કઈ બ્રાઇબ બ્રાઇબ આપીને છૂટી પણ જાય કોઈની લાગબગ બાગબગ લગાડીને. સંભળી મે બી રિલીવડ ઓફ પનિશમેન્ટ બાય સ્પેશિયલ ઇન્ફ્લુઅન્સ ઓફ સમ મિનિસ્ટર ઓર સમથિંગ સંભળી. હિયર ધેર ઇઝ નો વે. રામ જરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દે. Actions and reactions are equal and opposite in the spiritual world as they are in the physical world. Whatever we reap, we will have to sow. જે કે આપણે વાવીએ એવું લણવાનું છે, કરીએ એવું પામવાનું છે, જેવી મતિ કરીશું તેવી ગતિ થશે, જેવા ભાવ હશે તેવો ભાવ મળશે. માટે લેટ અસ હેવ અ ગુડ વિલ ફોર એવરી વન એટ ઓલ ટાઈમ્સ. ઇટ વિલ નોટ કોસ્ટ યુ એનીથિંગ, ઇટ વિલ નોટ બી વેરી ડિફિકલ્ટ. દુનિયાનું ભલું ઈચ્છવું એમાં તમને શું મુશ્કેલી થઈ ગઈ? શું તમારું મકાન પડી ગયું, છોકરા જતા રહ્યા, ખાવાનું ન મળ્યું, શું થયું? લેટ એવરી વન બી રિયલી ફ્રોમ ઇનસાઇડ, નોટ ફોર શોમેનશિપ. લેટ એવરી વન બી હેપી ઇન ધ વર્લ્ડ. ઓલ ક્રીચર્સ મે રેસ્ટ ઇન પીસ, ઓલ ક્રીચર્સ મે બી કમ્ફર્ટેબલ, લેટ એવરી વન બી હેપી. I will try to help as many as I can in as many ways as I can, but I never wish ill of anybody. એવું શા માટે આપણે ન કરવું? કારણ કે એમ કરવાથી ઇનકેલ્ક્યુલેબલ પ્રોફિટ છે, જે દુનિયાના લોકોની મગજમાં બેસે એવો નથી. એટલે અહીંયા કહે છે કે ભાઈ થોડું જતું કરવું જોઈએ. સત્સંગ માટે સમય કાઢતા થોડી આવક ઓછી થઈ જાય, એની બા થોડી નારાજ થઈ જાય, છોકરાઓ એમ કે ભાઈ તમે શું વણ્યા ધરમ ધરમ કરીને બેઠા છો, તો એ કહેવાનું તમારું બધું કામ કરી દઈશ, તમારું કામ કઈ અટકે તો મને કહે, હું મારી રીતે કામ કરી દઈશ, રાતના જાગીશ, બસ તમારું કામ બધું કરી દઈશ, પણ તમારે મને ભગવાનનું નામ તો લેવાની રજા આપવી પડે, નહીં તો મારું તમારું જામશે. એવું કહેવાનું નહીં હોય, સમજી જવાનું, નહીતર તો કોઈ પ્રોબ્લેમ થઈ જાય. પણ ઇમ્પ્લાઇડલી ઇમ્પ્લાઇડલી પછી સમજી જાય એ લોકો. પછી જેવું આપણું ભાગ્ય હોય ને એમનું ભાગ્ય હોય, એમ કે આ ગાંડો લાગે છે, આ તારા બાપા છે ને એમ ખસકી ગયું છે, આવું બધું આવું કઈ ખોટા કઈ રસ્તે કઈ ચડી ગયો, બાવા ભૂરખી નાખી છે ને, એટલે આવું રામ 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 ભગવાન ભગવાન માવી હરિયન 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 તેવું બધું આત્માનું ધ્યાન, આ દાન દો, આમ સારા કામ કરો, બધાની આવું બધું કરે તારા બાપા. પણ હવે ઠીક, હવે ચલો જવા દો ને, હવે આમે ગયડા છે ને, હવે કરવા દો ને, આપણે કોણ માથા કૂટ કરે, આપણે બધા એક છીએ, તારા બાપાની બાજુ કાઢો, ભલે જતા વગેરે. તો એ પ્રમાણે થોડું આપણે લોકોના અપમાન, લોકોનો થોડો નોન કોઓપરેશન, લોકોનું થોડું ઓબ્જેક્શન એન્ડ લોસ ઓફ મટીરિયલ ગેઇન, apparent loss of material gain should be endured by a person who wants spiritual enlightenment. But it is only apparent. The real is the highest gain. What a saint earns in a day, the worldly man cannot earn in 100,000 years of his life. What a saint earns in 1 hour, the worldly people cannot earn in 100,000 years of their life. This is Vishva Vyavastha. This is Vishva Vyavastha. તો અહીંયા આપણને પ્રેરણા આપે છે કે સત્સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી
सत्संग नो परिचय करवो श्रेयस्कर छे। एक दृष्टांत लईए तो सहेलू पड़शे, બહેનોને વધારે અનુભવ છે. પેલી લોઢી મૂકી હોય અને પછી બરાબર ગરમ થઈ કે નહીં એ જાણવા માટે તમે આમ જરાક પાણીના બે ચાર છાંટા રડો તો નહીં કેળો જોજો સાહેબ કોઈને દજાડી દેતા છે કે તમારામાં હા આમ પાણીના છાંટા લાવો એટલે છમ ઉડી જાય તેમ બરાબર હવે લોઢી ગરમ થઈ ગઈ હવે આપણે જે કંઈ કરવું હોય એના ઉપર તે અથવા તો પેલા જે મીઠાઈ વાળા હોય છે ને ફરસાણ બનાવવા વાળા એ લોકો પેલું તેલ મૂકે ને તો એ તેલ બરાબર ગરમ થયું છે કે નહીં એ થોડું પેલું વરાળથી ખબર પડે પણ એક્ઝેક્ટ જાણવા માટે એ લોકો એ પાણી લેવા ક્યાં જાય ત્યાં પેલું નીચે પેલો ચાલતો હોય ને સગડો એટલે એનો પરસેવો પરસેવો જ ચાલતો હોય એટલે આમ કરીને આમ લાગે પેલો પરસેવાનો ટીપા એકદમ ઉડી જાય એટલે હવે તેલ બરાબર થઈ ગયો મૂકો ભજીયા એ ભજીયા બધાને બહુ ભાવે એ તો એવું છે ભાઈ શું વાત આપણે કરીએ છીએ આપણે વાત એ કરીએ છીએ કે આપણે પાત્રતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી જોઈએ વી હેવ ટુ રીચ એન ઓપ્ટિમમ લેવલ ઓપ્ટિમમ વાત આવી ગઈ ખાલી ઓપ્ટિમમ તમે સેફટી વાલ્વ રાખો છો મોટા મોટા પ્લાન્ટ્સ ની અંદર ઇફ ધ પ્રેશર ઇન ધ ચેમ્બર ગોઝ ઓટોમેટિક ઇઝ ધ વાલ્વ ઓપન્સ એન્ડ ધ ચેમ્બર ડઝન્ટ બસ્ટ ધેર ઇઝ અ સેફટી વાલ્વ ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ્સ એવી રીતે આપણે આપણા જીવનમાં ભગવાનના વચનનો ભાવ અંતરમાં ઉતરે એટલા માટે આપણી જાતને એક ઓપ્ટિમમ લેવલ સુધી લાવવી પડે તો ભગવાનનો ભાવ ભગવાનના વચન આપણા અંતરમાં ઉતરે નહીં તો ઉતરે નહીં સાંભળે મને કે મારા કંઈક બોલતા હતા આપણને કંઈ સમજણ ન પડી શું કામ છે આપણે મારા તો બોલે મારાનો ધંધો એમ જગતના જીવો માને પણ ભગવાનનો ભગવાન કહે છે અમારો કંઈ ધંધો એવો છે અમારા સ્વામીના ગુણ ગાવા એ અમારો ધંધો નથી અમારા કલ્યાણનું કારણ છે ભગવાનના ગુણ પ્રેમપૂર્વક ગાવાથી મારામાં પણ તે ગુણો થોડા થોડા પ્રગટે મારામાં પણ તે ગુણો થોડા થોડા પ્રગટે અને મારો ને મારા સ્વામીનો એક પરમેનન્ટ નાતો થઈ જાય છે જે મારા જીવનનું ધ્યેય છે આ ભવપૂર્તિ મારીને ભગવાનની ભક્તિ નથી શું બોલીએ છીએ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત એટલે આ જિંદગી નહીં મુક્તિ ન થાય ત્યાં સુધી ભવ છે ભવ પર્યંત અખંડપણે જાગૃત રહો એટલું જ માંગું છું તે સફળ થાવ એટલે મારો ને તમારો પ્રેમ જે છે પ્રભુ આપના ચરણની ભક્તિ છે તે મને કઈ અત્યારે હમણાં થોડા વર્ષમાં ગરુડ થઈ જશે શરીરને પછી હું તો આ બધા બંકાળી મૂકશે આમાંથી જતો રહીશ પછી બીજે જઈશ તો બીજે પણ હું તમારો સેવક જ્યાં જઉં ત્યાં હું તમારો સેવક કેમ કારણ કે મારે તમારા જેવી પરમ આનંદની દશાને પામવું છે માટે તમારી આજ્ઞા તમારી ભક્તિ તમારો સન્માર્ગ અને તમારી મેથોડોલોજી જે છે એને મારે રોમ રોમ ઉતારવી એવો નિર્ણય થયો છે એમ સમ્યક દર્શન સમ્યક દર્શન એટલે મોક્ષ ને ઉપાદે જાણ્યું છે જેને મોક્ષ ને ઉપાદે જાણીને મોક્ષ તત્વ માટે જે પ્રયત્ન કરે છે એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કહેવાય અને એ મુમુક્ષુપણામાં પણ હોવું જોઈએ એમ કૃપાળુ દેવ કહે છે બોલો આત્માથી લક્ષણની ગાથાના ચાર ચરણમાં બીજું ચરણ કષાયને ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણે દયા ત્યાં આત્મા ધનિવાસ માત્ર મોક્ષ અભિલાષ એ તમારે શું જોઈએ કે મારે બીજું ખાસ કઈ જોઈતું નથી બેઝિક વસ્તુ તો બરાબર છે રોટી
रोटी कपड़ा मकान शिक्षण और मेडिकल एड आ तो सामान्य गृहस्थ ने माटे दरेक ने माटे फाइव नेसेसिटीज आर बेसिक फॉर एवरीवन बराबर भी रोटी कपड़ा मकान शिक्षण और मेडिकल एड आरोग्य की जो भी जरूरत है उसको पूरी हो जाए इसके बाद और कोई चाह नहीं और कोई चाह नहीं प्रभु आपके चरणों की मुझे लगन लग जाए बस आपके चरणों की लगन लग जाए तो मेरा काम अपना जीवन नहीं महान योगीश्वर मांगे थे एक अरज सेवक तणी रे अवधारो जिन देव कृपा करी मुझे दीजिए रे आनंद घन पद सेव विमल जिन दीठा लो यण भगवान में अर्जी करी छे प्रभु आपने घेर मने बाहर ओटला पर सुवाड़ी राखशो पगार नहीं आपो तो पण तमारा बाथरूम जाजरू धोईश पण मने तमारे घेर नौकरी करे कारण कि एक बे दिवस आखा दिवस में एक बे वार तमारा दर्शन थशे ने मने एटलू पण मारे शुरुआत में आपना आपनी मुद्रा ने मने दर्शन थई जाय ने थोड़ी सेवा नो लाभ मळे प्रभु परमात्मा तो मारू जीवन पर धीमे 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 विल ग्रो स्पिरिचुअली दास्य भक्ति आने गए मोटा मोटा पुरुषो गौतम स्वामी चार ज्ञान ना धनी तो भगवान महावीर नो उपदेश था એટલે તહત આમને આમ ઉભા રહે 3 કલાક સુધી ભગવાન ની વાણી માં બધું એમને ખબર છે કાઈ નવું શીખવાનું નથી પણ એમને ધ્યાન કરે ભગવાન ની સામે જોઈને ભગવાન ના કૈવલ્ય પદ નું ધ્યાન કરે છે થોડો ભગવાન પ્રત્યે રાગ પણ એટલે કેવળ જ્ઞાન અટક્યા છે કેવળ જ્ઞાન અટક્યું છે ગૌતમ સ્વામી નું જરાક ભગવાન સહેજ વધારે ગમી ગયા છે આમ તો ગમે એનો તો વાંધો ને આપણા જીવન તો એકદમ ગમાડવાના છે કારણ કે આપણે બીજી બધી ખોટી વસ્તુઓ ગમી ગઈ છે પણ ભગવાન ગમ્યા છે એ સહેજ કેવળ જ્ઞાનમાં બાધક છે ભગવાન પણ આપણા જીવન સાધક છે અત્યારે બધું બીજી બધી બધું સબ તરફ સે દિલ હટા પ્રભુ કે ચરણ મે જોડ દે અત્યારે સબ તરફ સે દિલ હટા પ્રભુ કે ચરણ મે જોડ દે પછી પ્રભુના ચરણમાં જઈએ ત્યારે પ્રભુ કહે છે મેં ઓર તું તો એક હૈ ક્યા બાત હૈ મેરા ધ્યાન કરતા હૈ અબ તેરા ધ્યાન કર લે તો તું ભી પરમાત્મા હો જાયેગા તો એ કહે છે આપણને કે તે સત્સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા અર્થે સર્વ પ્રકારે લોક લજ્જાની ઉપેક્ષા કરી તો લોકો કહે તેમ કરાય નહીં લોકો તો એમ જ કહે કે આખો દિવસ ખૂબ કમાઓ અને રાતના ફરવા જાઓ અને પછી સુઈ જાઓ તબિયત સારી રાખો વિટામિન લો સારું સારું ખાઓ પીઓ અને આખો દિવસ બહુ ખૂબ કમાઓ અને એ પ્રમાણે તમે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી नाम नास्तिक मत कहवामां आवे यावत जीवम जीवम यावत जीवे जीवम सुखे जीवे सुखम जीवे ऋणम कृत्वा घृतम पीबे भस्मी भूतस्य देहस्य पुनरागमन कुतस्या देवू करी अने घी पीवू अने देवू कोई नी पाछू वाळवू नहीं कारण के घी पीवानो मेन इंटरेस्ट आवी पहला ना जमाना नी कहेवत छे ज्ञानी कहे छे नहीं कृपाळु कहे छे करज करज ए खोटी रज परधन नव झाले हा आई डोंट वांट अनबोनाफाइड नॉन बोनाफाइड वेल्थ फ्रॉम एनीबडी आई विल अर्न ओनली बाय एप्रोप्रिएट मींस बाय फेयर डीलिंग्स बाय फेयर बिजनेस बाय फेयर सर्विस बाय फेयर फार्मिंग or by fair professional whatever is my livelihood this instrument to livelihood I don't want to snatch away somebody's money that is
not within the jurisdiction of my ethical code. भगवान आऊ के 35 मार्ग अनुसारी ना गुणों में पहलो गुण कितना न्यायो पार्जित वैभव न्यायो पार्जित वैभव आ काले मुश्किल छे तो पण ते करवू आ काले मुश्किल छे तो पण करवू करवानो वारंवार प्रयत्न करवाथी थई जशे अने जे आगळ वधेला मुमुक्षु छे ए पछी इनकम टैक्स ने हदमा थी बाहर निकली जाओ बता एम पूछे साहेब पण मारो चारणी भाग छे એટલે એ લોકો છોકરાઓ એમ કહેતો ખરા ને કે સહી કરો અને પછી એ લોકો બધું અંદરમાં ઘોસમટાળો તો કરતા જ હોય એટલે મારું બધું બિલકુલ કહેવાનું મને તમે પગારદાર તરીકે રાખી લો મારો પગાર તમારે 7,000-8,000 જેટલો મૂકવો હોય એટલો મૂકો અને હું તો જે ઓફિશિયલ સેવિંગ થતું હશે તે કરીશ અને બાકીનો ઇન્કમ ટેક્સ ભરી દઈશ આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વોલ્વ પર્સનલી માય સેલ્ફ ઇન ઓલ ધી રોંગ મેનિપ્યુલેશન તરફ નહીં હમણાં નહીં પણ જરા ઉપર જઈએ એટલે કરવું જ પડે કારણ કે નહીં તો છોકરાઓ તો એમ જ કે બાપા તમારે અમે તમારે કઈ કહીએ તમારે એટલી સહી કરવાની તમારે કઈ ખોટું કરવાનું નથી બધું ગોટાળો પણ ભાઈ એવું ન ચાલે મારી સહી તારે શેને માટે જોઈએ છે તું ખોટું કરે છે એની એના ઉપર તારે મારી સહી જોઈએ એને કહેવાનું કે આવતા વર્ષથી હું સહી કરીશ નહીં મને તો પગાર આપી દો અમારે ઇન્ડિયામાં ત્યાં આંગળી પ્રમાણે શું 7,000-8,000 નો પગાર લે તો એને 12,96,000 આવે તો 96,000 માંથી પેલામાં પીપીએફમાં ને આ તે બધું મૂકી દે એલઆઈસી એટલે પછી 2-3-4,000 લોન ઇન્કમ ટેક્સ આને ભરી દેવાનો પછી તો પણ એની પાસે ઇનફ હી હેઝ ગોટ ઇનફ મની ફોર હિઝ પર્સનલ લાઇવલીહુડ પછી તારે ક્યાં છોકરા આટલું બધું કમાય છે આ એની બાના નામે બધું છે તારે શું કામ છે જવા દે ને માથાકૂટ બધી પણ જીવને હજુ સત્ય માર્ગે જવું કારણ કે લોકો કહે ને હા શું વાત કરો છો જોજો આવું કઈ કરતા તમે તારે કમાઈ રાખો પણ શેને માટે કમાવાનો અરે હું આ છોકરાઓને આપજો બહુ બહુ તમારે દાન આપજો પણ કમાવો કમાવો ખૂબ કમાવો તો કમાવાનું તો ફેર મીન્સ થયો જો ગડબડ ગોટાળાથી કમાઈને દાન દેવું એવું કોઈ ભગવાનની આજ્ઞા ચોરી કરી અને દાન દો એવું કોઈ કહેતો ઓછું નહીં આ પ્રકારે કહે છે કે લોક લજ્જા તો છોડવી પડશે અને સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે એ કૃપાળુદેવના ટીચિંગ્સનું ની સેન્ટ્રલ થીમ છે એની સેન્ટ્રલ થીમ શું છે સત્સંગ મોક્ષમાળા 25મો પાઠ 24 મોક્ષમાળા 24મો પાઠ 609 825 અને 856 આ બધાની અંદર સત્સંગના વિશે એક્ઝોસ્ટિવ સાયન્ટિફિક લોજિકલ ડિસ્ક્રિપ્શન છે અને તે પણ પાછું પ્રેક્ટિકલ આ કાળે આપણે કેવી રીતે સત્સંગ કરવો આમ તો ઘણી જગ્યાએ છે આ તો આપણે થોડાક અગત્યના માત્ર રેફરન્સીસ લીધા માટે તેઓ શ્રી આપણને કહે છે કે સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે શ્રેય એટલે પેલું આપણે વિચાર્યું ને શ્રેય એટલે સારું થાય એટલું નહીં સારું જ થયા કરે પછી સારું જ થયા કરે તમારી ડીબીડી આવે છે ને ડીબીડી એટલે આપણે ડિપોઝિટમાં મૂકી હોય એટલે એનું વ્યાજ થાય ને વ્યાજ જાય વ્યાજ ઉપર પાછું વ્યાજ આવે વ્યાજ ઉપર વ્યાજ આવે જીવ સત્સંગ કરે તો એનું કલ્યાણ થાય ને કલ્યાણ ઉપર કલ્યાણ થાય એના ઉપર કલ્યાણ થાય કલ્યાણ એટલે બધા પ્રકારનું કલ્યાણ બધા પ્રકારનું કલ્યાણ હવે સંક્ષેપે જે કથન લોક લજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે
एनी ग्रेट वर्क इन लाइफ कैन नॉट बी accomplished इफ वी फॉलो द कन्वेंशनल पाथ ऑफ द पीपल्स वे और द पीपल्स ओपिनियन. वी हैव टू सेग्रीगेट ourselves फ्रॉम द पब्लिक ओपिनियन एंड ट्राई स्पेशल वेज when we want to accomplish a great task. આ નિયમ છે. કોઈ પણ મહાન કાર્ય કરવું હોય તો રૂટીન થી ન થાય. રૂટીન કરીએ તો મહાન કાર્ય ન થાય. આઉટ ઓફ રૂટીન જવું પડે. વિચાર તમારા જીવનમાં તમે આવા મોટા માણસ થયા તો કેવી રીતે થયા? દિવસે નોકરી કરતા હતા અને સાંજ પછી રિક્ષા ફેરવતા હતા. ચાર વાગે રિક્ષા લઈને જતા હતા કે નહીં? સવારે 7 વાગે મિલમાં નોકરીએ જાય, 3 વાગે છૂટે, 3:30 આવીને જરા નાસ્તો બાસ્તો કરીને કે ભાઈ ચાલો હું તો રિક્ષા લઈને જાઉં છું. ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ માં કેવી રીતે કામ કર્યું? તમારે પણ એવી રીતે જતું ને? તમારા નોકર ચાકર હતા ઘેર? તમે જ પોતે નોકરાણી, તમે જ પોતે રામાન બાઈ ને તમે જ પોતે બધું. કેવી રીતે નાનપણ કેવી રીતે ગયું? આ મોટા તો ખબર છે, અત્યારના જમાનાની વાત બધા ખબર નથી. હા, અમેરિકામાં આવ્યા હતા, બધું લઈને આવ્યા હતા. હે, શું શું કર્યું તો ભગવાનને ખબર છે. અત્યારે કહીએ તો છોકરા કે બાપા તમે ઠોકો છો. હે, આપણે એક બે મુમુક્ષુઓ મુંબઈ રહેવા આવ્યા ત્યારે મંદિરના દાદરાની નીચે પેલી જગ્યા હોય ત્યાં 2 વર્ષ રહ્યા. બરો, મંદિરનો દાદરો હોય ને તો દાદરો આમ જાય તો પેલું બાખોલું પડે ને, આ ત્યાં આગળ પેલા કોથળા ઉપર આમ સુઈ જવાનું. અને જે નોકરી મળે, જે કઈ કામ મળે તે કરવાનું, અને મંદિરમાં બધી સાફ સુફી કરવાની, ને જે નોકરીમાં એટલું મળે, અને ધીમે ધીમે મેટ્રિક પાસ થયા એમ એક બાજુ ભણવાનું. પેલા આઉટ સ્ટુડન્ટ તરીકે શું કહે છે, એક્સ એક્સ સ્ટુડન્ટ કેવું હોય છે ને, કઈ એટલે બહુ ફૂલ ટાઈમ જવું ન પડે, અમુક પ્રેઝન્સ પુરાઈ આવ્યો, પણ યુ આર એલિજિબલ ફોર એપિયરિંગ ઇન ધ એક્ઝામ, ઘણું વાંચો તો પાસ થઈ જાઓ. માટે પ્રભુ હંમેશા શરૂઆતમાં તો ખૂબ મહેનત કરવી, ઘણી મહેનત કરવી પડે. અને લોકો કે એમ કરવાનું નહીં, આપણે તો કદી મારે તો કામ કરવાનું એટલે કરવાનું. તો જેમ વ્યવહારમાં એમ જરૂરી છે, એમ પરમાર્થમાં તો એનાથી પણ વધારે જરૂરી. મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. આપણે 2-3 દ્રષ્ટાંત વર્તમાનના પણ લઈ લીધેલા, સુભાષચંદ્ર બોઝ એમનું પણ દ્રષ્ટાંત લીધેલું, અને અત્યારે અટલ બિહારી વાજપેયી એમનું પણ દ્રષ્ટાંત લીધેલું. લાલ બહાદુર શાસ્ત્રીને પણ લોકો શું કહેતા, જયારે એ ગુજરી ગયા ને ત્યારે એમની ફિયાટ ગાડી હતી ને તે લોન પર હતી, તે લોન ભરવાની થોડી બાકી હતી, 7-5-7 હજાર રૂપિયા બાકી હતા. તો લોકો કહેતા આ ગાંડો છે ને, આવો પ્રાઇમ મિનિસ્ટર હોય એની પાસે મોટરના પૈસા પણ નહોતા, પછી બેંકમાંથી લોન લીધીને મારા જેવો હોય તો મિનિસ્ટર થાય તો પહેલા બધા એસોસિએશન પાસે 5-5 કરોડ રૂપિયા ઉઘરાવી લે. આ તો લાલ બહાદુર શાસ્ત્રી તો મૂર્ખાનો સરદાર કહેવાય એમ આપણે બધા વિચારીએ છીએ, પણ લાલ બહાદુર શાસ્ત્રી કહે છે મેરે દેશ કા પ્રત્યેક માનવ ઉસકો સહૂલિયત હો, રહેને કી બેઝિક નીડ્સ હો, મેરે કો કુછ ચાહીએ નહીં. હા, જાને કે લિયે મુઝે ગાડી ચાહીએ, મગર વો ગાડી કે પાસ મેરે પાસ પૈસે તો હૈ નહીં, તો લોન પર લુંગા ઓર વ્યાજ ભર દુંગા, મેરા જો પગાર આયેગા ઉસમે સે હો જાયેગા. કહેવાનો મતલબ શું છે કે મહાપુરુષોના જીવનમાંથી આપણે ઉત્તમ વસ્તુ શીખવાની. લોકો કે હા તમે તારે 5-10 કરોડ રૂપિયા માગી લો, આ બધા એસોસિએશન, તમે આખા ભારતના બાદશાહ છો, તરત તમને આપી દેશે. ધેટ ઇઝ નોટ માય બિઝનેસ, આઈ કાન્ટ આસ્ક ધેમ ટુ એનીથિંગ, આઈ ડોન્ટ વોન્ટ એની અનવોન્ટેડ ઓબ્લિગેશન ફ્રોમ ધેમ. નો, આઈ વિલ ડુ વોટ ઇઝ રાઈટ, આઈ વિલ નોટ ડુ વોટ ઇઝ રોંગ. લોકોના કહેવા પ્રમાણે લાલ બહાદુર શાસ્ત્રી ચાલતા નથી, પણ સત્યના માર્ગે, સારા માર્ગે, સૌનું રૂડું થાય, સૌનું ભલું થાય એવા માર્ગે ચાલે. અહીંયા પણ
લોકો એમ કે ભક્તિ ન કરવી એટલે આપણે ભક્તિ છોડી ન દેવી, એ તો પછી બહુ બહુ વિરોધ થાય તો આપણે રાતના ઉઠીને મદ્રાસે ઘરવાળા લોકો બહુ અપસેટ થઈ જાય તો ભલે બધા હોઈ જાય, પછી આપણે એવું થોડી વાણિયાગીરી કરવી પડે, બતાવવાનું એમ કે હું હોઈ ગયો છું, પછી એ બધા હોઈ જાય એટલે આપણે બેહીને પાછો ભગવાનનું નામ લેવા માંડવું, એ બધા તો એનું એ બધા બરાબર છે, આવું બધું કરવું તો પડે. સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. જન એ જમાનામાં અને હજુ પણ લોકો સામાન્ય રીતે બહારથી તો સંતોને અને સત્સંગને સારો કહે છે, એ પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. લોકો 10,000, 20,000, 50,000 ભેગા થાય છે ને, ભલે સમજતા નથી એ વાત જુદી, પણ ભેગા થાય છે. એટલે ધ કલ્ચરલ ટ્રેડિશન ઇન ઇન્ડો આર્યન રિલિજન ઇઝ ધેટ રિલિજન ઇઝ સમથિંગ ગુડ, ધો ધે ડોન્ટ નો વોટ ઇઝ રિલિજન, બટ ધે થિંક ધેટ ધેર ઇઝ સમથિંગ ગુડ, ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોબલ એન્ડ વી શુડ ડુ ઇટ એઝ મે બી કલ્ચરલ ટ્રેડિશન. એ પણ કોઈ અપેક્ષાએ વ્યાજબી લોકોમાં તો લોક ધર્મ જ હોય, લોકોમાં કઈ લોકોત્તર ધર્મ ન હોય, લોકોત્તર ધર્મ તો આંગળીને ભેટે ગણી શકાય એવા 5.5 અબજ મનુષ્યોમાંથી અત્યારે કદાચ 10 મનુષ્યો પરમાર્થ પરમાર્થને પામેલા, એ તો એમ જ હોય. જેટલું સારું કરે છે તેટલું પ્રશંસનીય, પરંતુ તેને સર્વથા સર્વોત્તમ માનવું એ બરાબર નથી. પાસ થયો તમારો દીકરો તે બરાબર છે, પણ એ પાસ ક્લાસ આવે તો પાસ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ આવે તો સેકન્ડ ક્લાસ છે, ફર્સ્ટ ક્લાસ આવે તો ફર્સ્ટ ક્લાસ છે, ડિસ્ટિંક્શન આવે તો ડિસ્ટિંક્શન છે, અને ગોલ્ડ મેડલ લાવે તો ગોલ્ડ મેડલ છે, જેમ છે તેમ છે. તો અહીં કહે છે છેલ્લે કે સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી, માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો તો પરમાર્થને વિશે દ્રઢતા થાય છે. છેલ્લી એડવાઇસ શું આપી, માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી. કયો વેપાર સૌથી વધારે નફાવાળો? તો નરસિંહ મહેતા કે જે લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સુગી, અમે તો રામ નામના વેપારી, અમે તો રામ નામના વેપારી એમ કે છે. તો થોડું સટલ છતાં વિચારવું, જે માર્ગ તીર્થંકર ભગવાન અને જ્ઞાની ભગવંતોએ સ્વીકાર્યો છે તે બહુ જ વિચાર પછી સ્વીકાર્યો છે. આપણા કરતા એમની બુદ્ધિ લાખો કરોડો ગણી હતી, આપણા કરતા એમને સગવડ પણ લાખો કરોડો ગણી હતી, અને આપણા કરતા એમનું બળ પણ આપણા કરતા ઘણું વધારે. માટે તેમના રસ્તે ચાલવામાં આપણું શ્રેય છે. તો કે છે કે માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી, સત્સંગના લાભનો ગણતરી કરાવી છે 609માં, ત્યાંથી કરી લેવી. આઠમા મુદ્દામાં કહે છે અવશ્ય આજીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. આ ઇત્યાદિ પ્રકારે એનું ઘણું બધું
विस्तार थी कहेलू छे, माटे आपणे सत्संग ने उत्तम मानवो, महापुरुषोना समागम, मुमुक्षुओनो समागम, ज्ञानीओनो समागम अने कथनचित ज्ञानी भगवंतोनी वाणी अने एमनी मुद्राओनो समागम ए पण सत्संग छे, माटे आपणे बहु आपणा माटे कल्याणकारक छे एम समझी वारंवार एनो परिचय करवो, निरंतर अभ्यास करवो तो परमार्थ ने विषय दृढ़ता थाय। फरी पाछो निरंतर आवी आपणे करीए तो छीए साधना, पण एक बे महीना करीए छे पाछी बे चार महीना ठप थई जाय छे, पाछी एक बे महीना करीए छे पाछी बे चार महीना ठप थई जाय छे, एटले आपणे જે એનો ક્યુમ્યુલેટિવ ફોર્સ આવવો જોઈએ અને મોહ ગ્રંથિનો છેદ થવો જોઈએ તે થતો, એટલે જે પણ કંઈ બે મહિનામાં પ્રાપ્ત કરીએ છીએ એટલું લગભગ ચાર મહિનામાં પાછું ધોવાઈ જાય, એટલે ધ સમ ટોટલ ઇફેક્ટ કમ્સ ટુ ધ ફેક્ટ ધેટ વી રિમેઇન એટ ધ સેમ લેવલ એઝ વી વેર બિફોર વી હેડ સ્ટાર્ટેડ. સો ધ ગ્રેટ મેન સે that do it continuously, maybe little less, 10 minutes more or 10 minutes less every day, but you do continue it every day, do continue it every day. એમ વારંવાર કરવાથી આપણો આત્મા છે એના પાંચ બળ વધે છે અને એ પાંચ બળ વધવાથી મોહ હરી જાય છે અને મોક્ષ માર્ગ પ્રગટે. બોલો પાંચ બળ. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, એમાં આજ્ઞા નથી. આ પાંચ બળ એ આત્માનો સ્વભાવ છે, એ વધે એટલે મોહ ભાગે કે હવે આપણું કામ ચાલશે. એટલું જ આપણા જીવનમાં જોઈએ છે. હમણાં સમીર શિખર ગયા હતા ને, મહારાજે થોડી વાત કરી હતી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી મોહ માર્ગ. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી મોહ માર્ગ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હનો ક્ષ કરવાનો, એ હનો ક્ષ કરવો છે તો પાસે પાસે હો હને ક્ષ કખ ગગ અંગ ચચ જજ ય ટઠ ડ ણ તથ દ ધ ન પફ બ મ ય ર લ વ ષ સ હ અળક્ષ જ્ઞ. અળને ક્ષ પર તો કોઈ શબ્દો જ નથી, એટલે હને ક્ષ તદ્દન નજીક છે તો પણ હનો ક્ષ થતો. હવે આપણે એવો પ્રતિજ્ઞા કરીએ ભગવાનની પાસે, એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન મારા હનો ક્ષ થઈ જાય, મારા મોહનો મોક્ષ થઈ જાય, એટલે કે મારો મોહ જે છે એને બદલે મને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવી આપ કૃપા કરજો. હું પણ પ્રયત્ન કરીશ, આપની આજ્ઞાનું પાલન કરીશ અને જે પણ કંઈ મારે સહન કરવું પડે કે જે કિંમત ચૂકવવી પડે તે ચૂકવીને પણ હું આપના માર્ગે ચાલવાનો. પ્રમાણે આપણને અહીંયા સત્સંસ્કારના બળ માટે સત્સંગ વારંવાર કરવાની ગોપાળદેવે પ્રેરણા કરેલી વિશેષ યથાવ. સુખ હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું
આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન, જય જય સદગુરુ વંદન, જય જય સદગુરુ.